હેલો ખેડૂ મિત્રો આય ખેડૂત પોટલ પર તમારું સ્વાગત છે મારી ચેનલ સ્ટાર્સ અધુ પર પણ તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે આઈ ખેડૂત પટલ પર નવી જે જાહેરાત આવી છે સરકાર દ્વારા જે ખેડૂતો માટે નવી યોજના આવી છે એની માહિતી વિશે જોવાનું છે તો ખેડૂત મિત્રો તમારા પણ ગૂગલનું પેજ ખોલી અને આઈ ખેડૂત ડોટ લખી અને આ પેજ ખોલી લેવા વિનંતી તાકી તમને પણ યોજનાની માહિતી મળી જશે મિત્રો તો તમે જો આ ખેડૂત પોર્ટલ પર આવી ગયા હશે મિત્રો તો આજે આપણે કઈ યોજના માહિતી જોવાની છે તો તમારે શેરડી શેરડીની સહાય પર ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય મળશે બરાબર ખેડૂત મિત્રો કેટલી મળશે દસ હજાર રૂપિયા તમને શેરડી જો તમે શેરડીનું વાવેતર કર્યું હોય કે રો નવું વાવેતર કરવાના હોય કે જૂનું વાવેતર હોય તો એમના પર તમને દસ હજાર રૂપિયાની સહાય મળશે પણ એ શેરડી તમારે સુગર મિલમાં જતી હોવી જોઈએ બરાબર મિત્રો તમે એના શેર હોલ્ડરો હોવા જોઈએ કે શુગર મિલમાં તમારી એ શેરડી જતી હોવી જોઈએ તો જ તમને એ દસ હજાર રૂપિયા સહાય મળશે બરાબર તો આ યોજનાનો મારા આ યોજના વિશે વિડીયો બરાબર હેતુ એટલું જ છે કે તમને એ યોજનાની માહિતી મળે અને અન્ય ખેડૂતોને બી શેર કરજો આ યોજનાની માહિતી ને એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે તે આપણે આજે આ વિડીયોની અંદર જોશું અને ફોર્મ ભરીને તમારે તમારા ગામના ગામસગ મિત્રોને જમા કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો બરાબર અમને વધુ માહિતી તમારે તેમને પૂછી લેવા વિનંતી તો ચાલો ખેડૂ મિત્રો જોઈ લઈએ હવે એ યોજનાની માહિતીગર અને એનું માહિતી અન્ય પણ વિગતો જોઈ લઈએ અંદર અને ફોર્મ કેવી રીતના ભરવાનું એ પણ જોઈ લઈએ તો યોજનાઓ પર ક્લિક કરીને આગળ વધીએ ચલો તમે આ મેન પોટલના ઘટકો પર આવી ચૂક્યા છે તો આજે આપણે કઈ યોજના વિશે જોવાનું છે કે મિત્રો તો તમારે ખેતીવાડી યોજનાની અંદર જોવાનું રહેશે ચાલો તમે અહીંયા ક્લિક કરશો એટલે એ યોજનાની માહિતી નીચે તમને જોવા મળશે તો હાલની અંદર ખેતીવાડી યોજનાની અંદર ચાર ઘટકોની યોજના ચાલે છે એક તો આ શેરડીની બીજી ડ્રોનથી છંટકાવ દવા છંટકાવ કરવા માટે ડ્રોન વિમાનનો આપણે યુઝ કરશો તો તેની સહાય મળશે મિત્રો દવા સાટવા માટે બીજું પાવર ટિલર એટલે કે મિની ટ્રેક્ટર અને પાવર સોલર પાવર કીટ યુનિટની સહાય છે મિત્રો એમ ચાર યોજના હાલની અંદર ચાલુ છે તો એ બધા વિશે જ હું અલગ અલગ વિડીયો બનાવી ચૂક્યો છું ખેડૂત મિત્રો તમારે એ માહિતી જોતી હોય તો મારા અમારી ચેનલની અંદર તમે જોઈને વિડીયોમાં ક્લિક કરશો એટલે તમને બધા વિડીયોની માહિતી મળી જશે તો ચાલો આજે આપણે શેરડી વિશેની માહિતી જોઈ લે કે ભાઈ શેરડીની અંદર કેટલી સહાય છે તો ભાઈ શેરડી પાકના પ્રતિ હેક્ટર બરાબર ખેડૂત મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે આ અહીંયા વંચન કલા તમારે શેરડી પાકના પ્રતિ હેક્ટરથી દસ હજારથી સહાય વધુમાં વધુ બે હેક્ટર માટે ઉપરના શેરડી પાકના વાવેતર માટે સહાય ઘટક હેઠળ લાભ મેળવેલો હોય તેવા લાભાર્થીને ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્રતિ હેક્ટર સિત્તેર મેગા ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્તમ મેળવતા સિત્તેર મેગાટનથી જ્યારે વધારે ઉત્પાદન થયેલ હોય તો વેચાણના ભાવ મુજબ પ્રતિ મેન્ટલ ટન દસ ટકા રકમની પોતા વધુ રહે બે હેક્ટર માટે આપવામાં આવશે તો મિત્રો એની અંદર કેવું છે તો ખેડૂત મિત્રો આ સહાય કોને કોને મળશે તેની વિગત અહીંયા આપી છે ભાઈ અહીંયા જે જિલ્લાઓ અહીંયા આપવામાં આવશે એ જ જિલ્લાઓના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે બીજા અન્ય જિલ્લાઓને સહાય મળશે નહીં તો તમે એ ધ્યાનપૂર્વક વાંચન કરી લવો ખેડૂમો પછી જ આગળની પ્રોસેસ કરવી તમારે ચલો હવે જોલીએ લઈએ ઓનલાઈન ફોર્મની વિગતવાર માહિતીમાં હવે આપણે ખેડૂત મિત્રો જોઈએ ઓનલાઈન ફોર્મ કેવી રીતના પ્રોસેસથી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એની વિગતવાર માહિતી આજે આ આવી ગઈ છે યોજનાની વિગતવાર માહિતી ખેતીવાડીની યોજના બરાબર અનુસૂચિત જાતિઓ અને જનજાતિના ખેડૂતોને શેટી પાકમાં વાવેતરમાં સહાય ઉત્સુક ઉત્પાદન પેટે દસ ટકા સહાય ઓકે મિત્રો ચાલો અહીંયા રજીસ્ટર હા હશે કે ના આમ કરીને પૂછ્યું તમારે જે લાગુ પડતું એ પ્રમાણે ક્લિક કરીને આગળ વધવાનું પછી ત્યારબાદ નવી અરજી કરો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું ખેડૂત મિત્રો ચાલો અહીંયા તમે ક્લિક કરશો એટલે એ રીતના તમારું આ ફોર્મની વિગતવાર માહિતીનું પોર્ટલ ખુલી જશે ખેડૂત મિત્રો પછી એ આપણે અપ્લાય કરીને હવે શું કરવાનું તો અવૈયા જે અરજદારની વિગતો આપી છે નાના બક્ષની અંદર અરજદાર એટલે પોતે ખેડૂત તો ભાઈ ખેડૂતોની તમામ વિગતો એની અંદર ફોર્મ ભરવાનું રહેશે મિત્રો બરાબર મિત્રો એ તમારે સાધબાની નકલ કે તમારે જે આધાર કાર્ડ હોય એ પ્રમાણે એકથી બે વાર વાંચન કરી લેવાનું તે પ્રમાણે સ્પેલિંગ લખીને તમારે ફોર્મ ભરવાનું રહેશે ખેડૂત મિત્રો ચાલો ત્યારબાદ તમારે અહીંયા બેંકની ડિટેલ આપવાની રહેશે મિત્રો અને ત્યારબાદ તમારે અહીંયા જમીનની વિગત આપવાની રહેશે ત્યારબાદ જો તમારા પર રેશન કાર્ડ હોય તો તમે આપી શકો ખેડૂત મિત્રો અને ચેપ્ટાકોન નાખીને અરજીને સેવ કરી લેવાની છે તો ખેડૂત મિત્રો તમને આ વિડિયોમાં હું જણાવું છું કે ભાઈ ફોર્મ કેવી રીતના ભરીએ આપણે તો તમારે શબતરે જે નકલમાં નામ રહે એ પ્રમાણે તમારે અહીંયા લખી લેવાનું ખેડૂત મિત્રો બરાબર આ વિડિયો હું તમને એક ડેમો તરીકે દર્શાવું છું તો તમારે જે નકલમાં નામ રહે એ રીતના તમારે અહીંયા લખી દેવો ત્યારબાદ તમારો જિલ્લો જે સાત બારની નકલમાં હોય ખેડૂત મિત્રો એ પ્રમાણે સિલેક્ટ કરવાનો રહેશે સાતબારની નકલમાં જે લાગુ પડતો હોય તમારે એ સિલેક્ટ કરી લો મિત્રો બરાબર એ જ પ્રમાણે તમારો જે તાલુકો લાગુ પડતો હોય એ તમે સિલેક્ટ કરી લો મિત્રો એ જ પ્રમાણે તમારું ગામ હવે તમારે અહીંયા જે સરનામું જ્યાં તમે રહેતા હોય એ તમે સિલેક્ટ કરી શકો મિત્રો બરાબર સોસાયટી સોસાયટીમાં રહેતા હોય તો તમે સોસાયટીનો આપી શકો પિનકોડ નંબર તમારો જે લાગુ પડતો હોય એ પ્રમાણે તમારે લખેલો અને તમારી જે જાતિ તો ભાઈ એસી એસટી ઓબીસી જનરલ તમે જે ખેડૂત મિત્રો હોય એ પ્રમાણે તમારી જાતિ સિલેક્ટ કરી લો બરાબર એસી એસટી ઓ બી અને જનરલ આર્થિક રીતે નબળા એટલે તમામ જાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે પણ જે જિલ્લામાં લાગુ પડતો હોય એ જિલ્લામાં એ હું તમને આગળ બતાવ્યો છે કયા કયા જિલ્લા તે તો એ પ્રમાણે તમારી જાતિ સિલેક્ટ કરી લો મિત્રો એ પ્રમાણે તમે જે ખેડૂત હોય એ પ્રમાણે સિલેક્ટ કરી લો તો એ પ્રમાણે તમારે જે લાગુ પડતું એ પ્રમાણે સિલેક્ટ કરી લો મોબાઈલ નંબર તમારે જે લાગુ પડતું એ પ્રમાણે તમારે આપી દેવાનો મિત્રો ઓકે તો એ પ્રમાણે તમારે મોબાઈલ નવા આધાર નંબર જે તમારે લાગુ પડતા એ પ્રમાણે તમારે આપી દેવાનો હવે આટલી અરજી એ પસંદ કરી લીધી હોય બરાબર હવે આ આવ્યું છે તમારે ડેરી એ ડેરી કે સોરી સુગર ફેક્ટરી તમે જે સુગરના સભ્ય હો સુગર ખાણ ઉદ્યોગ મંડળીના બરાબર મિત્રો એ તમારે અહીંથી પસંદ કરી લેવાની કે ભાઈ તમે ક્યાં કઈ સુગરની અંદર તમે આ તમારે શેરડીએ આપો છો એ તમારે સિલેક્ટ કરી લેવાની બરાબર અહીંયા જે બધી જ સુગારોની માહિતી અહીં આપવામાં આવી છે મિત્રો એ તમામ સુગારો તમે જે સુગરમાં તમારી શીરડી પાક આપો છો તે અહીંયા કોઈ બી એક પસંદ કરી લો બરાબર એ રીતના તમે પસંદ કરી લો એટલે અહીંયા ઓપ્શનમાં બીજું છે એ રીતના તમને જોઈ લેવાનું તમારે લાગુ પડતું એ રીતના સિલેક્ટ કરી લો ના લાગુ પડતું એટલે નાના કરીને આગળ વધી જાઓ હવે શું કરો મિત્રો અહીંયા તમારે બેન્કની ડિટેલ આપી દેવાની ભાઈ તમારી જે બેંક લાગુ પડતી એ પ્રમાણે તમે ડિટેલ આપી દો શું કરી દો એટલે તમારી જે બેંક જ્યાં જિલ્લામાં હશે એ બેંક તમને અહીંયા દર્શાવવામાં આવશે અને એ બેંક બ્રાન્ચ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લો તમારો અહીંયા એકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લો બરાબર અહીંયા જે તમારો એકાઉન્ટ નંબર લાગતો હોય ખેડૂત મિત્રો એ સિલેક્ટ કરી લો આ હું એક તમે ડેમો તરીકે દર્શાવું છું બરાબર ખેડ મિત્રો તો બંને શહેર જગ્યાએ સેમ ટુ સેમ તમારા એકાઉન્ટ નંબર દર્શાવવાનો રહેશે કોઈ ભૂલ ચૂક તો તમારે એનો સુધારો કરી લેવો તાકી તમને એકાઉન્ટ નંબર લખવામાં કોઈ મુશ્કેલી રહે નહીં બરાબર મિત્રો ચાલો આ પ્રમાણે તમારી જે અરજી લાગુ પડતી હોય એ તમારું એડ્રેસ કામ જે લાગુ પડતું હોય એ પ્રમાણે અહીંયા આપી દેવું તમારી જમીનની વિગત આપી દેવો અહીંયા ચલો આ પ્રમાણે તમારે ફટાફટ સિલેક્ટ કરી લેવાનું તમારું જે લાગુ પડતું એ પ્રમાણે આ એક ડેમો તરીકે ખેડૂત મિત્રો હું તમને દર્શાવશું અહીંયા આપણને ખબર નથી કે કયા ખેડૂમ મિત્રોને ક્યાં છે તે બરાબર અહીંયા તમારે ખરીફ પાકની અંદર સિલેક્ટ કરી લેવાનું હવે તમારે શું કરવા મિત્રો તમે જે પાક કરતા હોય અજમો તો આપણે તો શેરડી વિશે સારી જોવાનું છે અહીંથી તમારો શેરડીનો પાક સિલેક્ટ કરી લેવાનો શેરડીનો પાક ક્યાં છે જે પાક તમે વાવેતર કરીએ મિત્રો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું પણ આપણે તો શેરડી વિશે સહાય લેવી છે તો અહીંયાથી આપણે શેરડીનો પાક સિલેક્ટ કરવો પડશે તો જ આપણાને એની સહાય મળશે ચાલો શેરડી આવી ગઈ મિત્રો ચાલો અહીંયા તમે કેટલા હેક્ટરમાં વાવે છે તમને એકથી બે હેક્ટરની સહાય છે તો મિત્રો તમે કેટલા હેક્ટરમાં તો ચાલો આપણે એક લખી દઈએ બાકીનું ઝીરો ઝીરો બરાબર કોઈ મિત્રોને બે વીઘા ત્રણ વીઘા વાવી તો મિત્રો તમારે અહીંયા શું કરવાનું ઝીરો કરી દો અહીંયા ત્રણ વીઘા હોય તો સાઠ ગુમઠા લખી દો કે સિત્તેર ગુમઠા એવું લખી દો મિત્રો ઓકે મિત્રો હવે તમારો જે વાવેતરનો સર્વે નંબર લાગુ પડતો હોય મિત્રો કે ભાઈ આ નંબરમાં આટલું છે આ નંબરમાં આટલું છે જો તમારે બધું એક હેક્ટર લખ્યું હોય તો બધું સિલેક્ટ કરવું હોય તો બધું બી કરી શકો બરાબર ને તમે સાઠ ગુમઠા દર્શાવે તો આમાંથી જોઈ લો ભાઈ સાઠ ગુમઠા મેરે સિત્તેર ગુમઠા મેરે કઈ જમીન છે તમારી એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો અહીંયા રેશન કાર્ડ નંબર હોય તો આપી શકો ફેર મિત્રો ત્યારબાદ તમારે શું કરવાનું એ ચેપ્ટા કોન નાખીને અરજીને સેવ કરી લો બરાબર મિત્રો ચાલો આટલી તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમારે આ અરજી સેવ કરવાની રહેશે ચાલો અહીંયા અરજી તમે સેવ કરી લો ફટાફટ અરજી સેવ કરશું મિત્રો એટલે તમને સીધા કન્ફર્મ પર લઈ જવામાં આવશે એટલે ક્યાં તમારે અહીંયા તમે અહીંયા કન્ફર્મ પર આવી જશો ચાલો આપણે અરજી કન્ફર્મ કરશું એટલે એને રજિસ્ટર નંબર તમને મળી જશે મિત્રો એ રજિસ્ટર નંબર પ્રમાણે તમારે એ રજીસ્ટર નંબર પ્રમાણે તમારે સિલેક્ટ કલાની અરજીને સેવ કરી લેવાની મિત્રો ફરીથી સેવ કરવાનો ઓપ્શન સબમિટ કરવાનો ઓપ્શન ત્યારબાદ તમારા અરજીને પ્રિન્ટ લઈ લેવો અરજી તમે પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો એની પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે તો એ પ્રિન્ટ કેવી આવે એ બી હું તમને દર્શાવશું અત્યારે હાલની અંદર ચાલો એ અરજી પ્રિન્ટ બી આપણે જોઈ લઈએ કે ફોર્મ ભરાયા પછી અરજી પ્રિન્ટ કેવી આવે છે અન્ય એના સાથે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવાના રહેશે તમારે તો ખેડ મિત્રો આ રીતના આપણને અરજી પ્રિન્ટ એની પછી મળી જશે એમાં તમારે જે લાગુ પડતું હોય ખેડૂતોનું સંમતિ પત્રક એમાં સંમતિ આપવી પડશે અને તમારે મિત્રો બીજું શું પ્રોસેસ કરવાની છે તો આ રીતના તમને અરજી પ્રિન્ટ મળી જાય અને આપણે અરજી પિંશ અન્ય ડોક્યુમેન્ટો જોઈન્ટ કરવાના રહેશે એ ડોક્યુમેન્ટો તમારે પોતાના ગામના ગામ સહકને પછી રજૂ કરવાનો રહેશે બરાબર ખેડ મિત્રો તો ચાલો બીજી વિગતો તમને જણાવી દઉં તો ખેડ મિત્રો અરજી ભરાઈ જાય પછી આપણે શું કરવાનું છે એનું ફોર્મ ભરાઈ ગયું પછી તમારે એની વિગતો મિત્રો તમારે જે સુગર લાગુ પડતી સુગરની ફેક્ટરી તમારે ખાણું છે કે એમાંથી તમારે જે રિસિપ્ટ લાવવાની રહેશે એ રિસિપ તમારે સાથે જોઈન્ટ કરવાની રહેશે અને એ જ પ્રમાણે તમારે જે જમીનો એ દર્શાવવાની હોય મિત્રો એ જ પ્રમાણે તમારે જમીન દર્શાવવી પડશે તમારે હેક્ટરમાં તો હેક્ટરમાં તમે જે રીતના નોંધણી કરાવી એ પ્રમાણે જ તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એટલું ધ્યાન રાખજો બરાબર ખેડ મિત્રો તાકી તમને જો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને હું તમને એની માહિતી આપીશ નહીં તો તમારે શું કરવાનું તમારા ગામના ગામ સેવકને પૂછીને એની વિગતવાર માહિતી લઈ લાવી બરાબર ખેડ મિત્રો તો મારો વિડિયો બનાવવાનો એટલો જ હેતુ હતો ખેર મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સ્ટાર્સ હતો હતોને સબસ્ક્રાઇબ કરજો જે નીચે લાલ કલરનું બટન દેખાય છે અહીંયા સબસ્ક્રાઇબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવારે એની માહિતી સરકારી યોજનાઓ ખેતીવાડી પશુપાલન યોજનાની તમામ વિગતો મળતી રહેશે ચાલો થેન્ક યુ તમારો આભાર